ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા જ? મજામાં ને? આપણે અત્યારે છે ચેપ્ટર નંબર 4 સોશિયલ સાયન્સની અંદર પ્રકરણ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો એ ચેપ્ટર છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. લાસ્ટ 2 લેક્ચરમાં પણ આપણે એ ચેપ્ટર વિશે અભ્યાસ કરતા હતા. હવે આજે આપણે જ્યાંથી કન્ટિન્યુ કરવાનું છે એ છે ચિત્રકલા, સંગીત એમના વિશે આજે આપણે જોવાનું છે. પણ આપણે આ લેક્ચરની શરૂઆત કરી હતી કે ભારતના જે સ્થાપત્યો છે, સૌથી પહેલાં તો સ્થાપત્યો એટલે કે જે બાંધકામ હોય એને આપણે સ્થાપત્ય કહી શકીએ. તો ભારતના સ્થાપત્યોની અંદર આપણે જોયું હતું કે જે કોણાર્કનું સૂર્ય મંદિર છે, કે જે એક આખું સૂર્યનો રથ હોય એવા આકારની અંદર એ સૂર્ય મંદિર બનાવવામાં આવેલું છે, અને કોણાર્કની અંદર એ આવેલું છે. એની અંદર વ્હીલ પણ છે, 7 ખેડ જે અશ્વો હોય એ આ રથને ખેંચી રહ્યા હોય એ ટાઈપનું આખું એમનું બાંધકામ છે કરવામાં આવેલું છે. ત્યારબાદ ચિત્તોડગઢના જે વિજય સ્તંભ આવેલો છે એ પણ ભારતના સ્થાપત્યોની અંદર મુખ્ય ગણાય છે. આગ્રાનો કિલ્લો, ત્યારબાદ જે દિલ્હીનો લાલ કિલ્લો છે, એ અમૃતસરની અંદર આવેલું જે સુવર્ણ મંદિર છે કે જે શીખ સમુદાય માટેનું મુખ્ય મથક ગણી શકાય, એ અમૃતસરનું સુવર્ણ મંદિર એ પણ ભારતના સ્થાપત્યોની અંદર મહત્વનું સ્થાન ધરાવે છે. ત્યારબાદ આપણો જે તાજમહેલ છે એ પણ આપણું એક અગણ્ય અનમૂન, જેને કહી શકાય કે એમના જેવું વિશ્વમાં બીજે ક્યાંય જ નથી એવું સ્થાપત્ય પણ આપણા ભારતની અંદર રહેલું છે. તો આ આપણા ભારતના સ્થાપત્યોની વાત કરી આપણે. ત્યારબાદ આપણે આમની પહેલાંનો જે લેક્ચર હતો એમાં આપણે ગુજરાતના સ્થાપત્યો વિશે વાત કરી રહ્યા હતા. તો ગુજરાતના સ્થાપત્યોની અંદર સૌથી પહેલાં તો આપણું જે સોમનાથનું મંદિર છે કે જેનો જીર્ણોદ્ધાર કરાવવામાં આવેલો હતો, ત્યારબાદ પાટણની અંદર આવેલી જે રાણીની વાવ છે કે જે 7 માળની છે, એ રાણીની વાવ એ પણ આપણા ગુજરાતના સ્થાપત્યની અંદર મુખ્ય ગણી શકાય. ત્યારબાદ મોઢેરાનું સૂર્ય મંદિર, કે એના વિશે આપણે ઘણી બધી ડીપમાં ચર્ચા કરેલી હતી કે મોઢેરાનું સૂર્ય મંદિર, અને એ સૂર્ય મંદિરની બહાર આવેલો જે કુંડ છે તેની ફરતે પણ 108 જેટલા મંદિરો છે નાના નાના એ બનાવવામાં આવેલા છે. એના કારણે જ્યારે સવાર સાંજ ત્યાં આરતી થતી હોય ત્યારનું જે અને એમનું પ્રતિબિંબ છે એ કુંડમાં પડતું હોય, અને બધા જ મંદિરોમાં જ્યારે દીપ પ્રગટાવવામાં આવે તો એ આખું જે દ્રશ્ય છે એ ખૂબ જ નયનરમ્ય હોય છે. અને એ મોઢેરાનું સૂર્ય મંદિર છે એ રીતે બનાવવામાં આવેલું છે કે એના ગર્ભગૃહની અંદર જ્યારે સૂર્યનું પહેલું કિરણ પડે છે ત્યારે તે સૂર્યનારાયણના મુકુટમાં જે મણી રાખેલો હોય છે એમના એ પ્રકાશિત થાય છે, અને એ પ્રકાશના કારણે આખું મંદિર છે એ ઝળહળી ઉઠે છે. તો આ મોઢેરાના સૂર્ય મંદિરની વાત કરી. ત્યારબાદ આપણા જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો, એ ઉપરકોટના કિલ્લાની અંદર જોવાલાયક સ્થળો તો અડીકડી વાવ, નવઘણ કૂવો એમની પણ આપણે કાલે ચર્ચા કરી હતી કે અડીકડી વાવ અને નવઘણ કૂવો આપણા જૂનાગઢની અંદર, ઉપરકોટનો કિલ્લો એ પણ મુખ્ય સ્થાપત્યોની અંદર ગણી શકાય. ત્યારબાદ અમદાવાદમાં આવેલી સિદ્ધિ સૈયદની જાળી એ પણ આપણા ગુજરાતનું મુખ્ય સ્થાપત્ય છે, અને રુદ્ર મહાલય પાટણની અંદર આવેલો, સહસ્ત્રલિંગ તળાવ, પછી વિરમગામની અંદર મુનસર તળાવ, ધોળકામાં આવેલું મલાવ તળાવ, આ બધું જ છે એ ગુજરાતનો અમૂલ્ય વારસો છે. તો આ બધા આપણે ચર્ચા કરી, અને છેલ્લે આપણે ચર્ચા કરી હતી પાળિયાઓ વિશે કે પાળિયાઓ એટલે શું. તો કે જ્યારે યુદ્ધ મેદાનની અંદર યુદ્ધ લડતા લડતા જે વીરગતિ પામે છે, જે શહીદ થાય છે, એમની યાદમાં છે આવા પાળિયાઓ રાખવામાં આવે છે, અને એ પથ્થર ઉપર આખા કોતરણી કરી અને બનાવેલા હોય છે, અને દરેક ગામની અંદર આપણને આવા પાળિયાઓ છે એ જોવા મળતા હોય છે. ત્યારબાદ જ્યારે એની તિથિ આવતી હોય છે કે જે દિવસે બનાવ બનેલો હોય એને એની તિથિ કહેવાય, તો એ દિવસે એમની પૂજા અર્ચના પણ એ પાળિયાઓની કરવામાં આવતી હોય છે. તો આટલું આપણે આમની પહેલાંના લેક્ચરમાં ચેપ્ટર 20માં જે પણ આપણે અત્યાર સુધીમાં અભ્યાસ કર્યો એનું આપણે રિવિઝન કર્યું. ત્યારબાદ હવે આજે આપણે ચાલુ કરીએ ચિત્રકલા.
પેજ નંબર 24 24 નંબરના પેજ ઉપર આપણે છીએ અત્યારે. તો ચિત્રકલા, તો બાબરના સમયથી ચિત્રકલાનો વિકાસ છે આપણને જોવા મળે છે. કારણ કે બાબર હતો એ ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો અને પોતે પણ સારો ચિત્રકાર હતો, એટલે સ્વાભાવિક છે કે આપણને જે વસ્તુ આવડતી હોય એ વસ્તુમાં આપણો ઇન્ટરેસ્ટ થોડો વધારે હોય, એટલે આપણે એને વધારે ને વધારે ડેવલપ કરવાની ટ્રાય કરતા હોઈએ. તો બાબર છે એ પણ ચિત્રકલાનો શોખીન હતો, એટલે એના સમયમાં છે ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થાય છે. ચિત્રકલા ઉપર ગુલશન ચિત્રાવલી હમઝનામા વિશિષ્ટ ગ્રંથો પણ હતા. ચિત્રકલા ઉપર ગ્રંથો, તો એ ગ્રંથોમાં મુખ્ય પહેલું છે ગુલશન ચિત્રાવલી અને ત્યારબાદ છે હમઝનામા. આકારિઝા નામના જે મહાન ચિત્રકાર છે એના નેતૃત્વમાં આગ્રામાં એક ચિત્રશાળાની પણ સ્થાપના કરવામાં આવી હતી, કે સ્પેશિયલ ચિત્ર માટેની શાળા હોય, કે ત્યાં ચિત્ર કેવી રીતે બનાવવું અને એમાં કઈ રીતે આગળ જવું એનો જ આપણને અભ્યાસ કરાવવામાં આવતો હોય. તો આકારિઝા નામના જે મહાન ચિત્રકાર છે એમના નેતૃત્વમાં આગ્રાની અંદર છે એક ચિત્રશાળાની સ્થાપના થાય છે. આ સમયના ચિત્રકારો છે પશુ પક્ષીના ચિત્રો અને પુષ્પના ચિત્રો વિશિષ્ટ રીતે આલેખ્યા છે, પરંતુ અકબરના સમયથી છબી ચિત્રોની શરૂઆત થઈ. બાબરના સમયમાં જેટલા પણ ચિત્રકારો હતા એ પશુ પક્ષીના અને પુષ્પોના ચિત્રો છે વિશિષ્ટ રીતે દોરતા હતા અને બનાવતા હતા, પણ અકબરના સમયથી છે છબી ચિત્રની શરૂઆત થાય છે અને જહાંગીરના સમયમાં વિશિષ્ટ તહેવારો અને પ્રસંગોના ચિત્રો પણ બનાવવામાં આવતા. મુઘલ ચિત્રકળાની જેમ જ રાજસ્થાનમાં મેવાડ, જયપુર, મારવાડ અને કોટાની શૈલી પણ વિખ્યાત હતી. ગુજરાતી શૈલી તળપદી, સાદી અને કથા પ્રસંગને વિશદતાથી રજૂ કરતી અને લોકજીવનનો ધબકાર જીવતી સજીવ કલા હતી. આ થઈ ચિત્રકલાની વાત. હવે આપણે જોવાનું છે સંગીત વિશે. તે મધ્યયુગમાં સંગીત છે એમની સ્થિતિ કેવી હતી, તો કે સલ્તનત કાળમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. અત્યારે જે મ્યુઝિક આપણે સાંભળીએ છીએ કે જે પિક્ચરના ગીતો આવતા હોય છે, તો એ સમયમાં છે આવું મ્યુઝિક હતું ને, જેવું આપણે અત્યારે બોલિવૂડ મ્યુઝિક ને તમે લોકો સાંભળો છો અને બહુ ગમતું પણ હશે તમને લોકોને, પરંતુ ત્યારે એવા મ્યુઝિકનું ચલણ હતું નહીં. એટલે મધ્યયુગીન સમયમાં જે સલ્તનત કાળ છે એમાં ભારતીય સંગીતની સાથે સાથે ઇસ્લામિક સૂફી સંગીતનો પ્રારંભ થયો. આ ક્ષેત્રે અમીર ખુસરોએ કવાલીની પણ શોધ કરી. કવાલી અત્યારે પણ આપણે ઘણા બધા મૂવીની અંદર પણ આવા કવાલી સોંગ આવતા હોય છે, તો એ કવાલી છે એ ઇસ્લામિક ધર્મનું એક ગાવાની એક શૈલી, જેમ કે આપણે આપણા ભગવાન માટે ભજન ગાતા હોઈએ છીએ, ધૂન ગાતા હોઈએ છો, તો એવું મુસ્લિમ સંપ્રદાયની અંદર છે કવાલીઓ ગાવામાં આવતી હોય છે. અને ધ્રુપદને બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી, અને જે લોકો સંગીતનો અભ્યાસ કરતા હોય, શીખતા હોય અથવા શીખેલા હોય એમને ખ્યાલ હોય કે હિન્દુસ્તાની સંગીતની અંદર ધ્રુપદ ગાયન કરવામાં આવે છે, કે જેને ચૌતાલની સાથે ગાવામાં આવે છે, બાર માત્રાનો જે તાલ છે એમની સાથે ધ્રુપદ છે ગવાતું હોય છે. અને ધ્રુપદને અલગ અલગ લયમાં, એટલે કે પહેલાં સૌથી ઓછી સ્પીડમાં ગાવાનું હોય છે, પછી એનાથી ડબલ સ્પીડમાં ગાવાનું હોય છે, પછી એનાથી ત્રણ ગણી સ્પીડમાં ગવાતું હોય છે, અને પછી એમનાથી ચાર ગણી સ્પીડમાં છે ધ્રુપદ ગવાતું હોય છે. તો એમને કહેવાય છે ધ્રુપદ ગાયન. દરેક રાગમાં આવું ધ્રુપદ ગીત હોય છે અને એ ધ્રુપદ ગીતને આપણે આ રીતે ચાર લયમાં અલગ અલગ ગાવાનું હોય છે, કે પહેલાં ઓછી સ્પીડ, પછી એનાથી ડબલ, એનાથી ત્રણ ગણી અને એનાથી ચાર ગણી, એ રીતે ધ્રુપદ ગવાતું હોય છે. પરંતુ જે અમીર ખુસરો છે એણે ધ્રુપદના બદલે ખયાલ પદ્ધતિ દાખલ કરી. ધ્રુપદની તો મેં સમજ આપી, પણ ખયાલ પદ્ધતિ એટલે તો કે દરેક રાગનો એક ખ્યાલ હોય, એટલે કે છોટા ખ્યાલ હોય અને બડા ખ્યાલ હોય. તો બડા ખ્યાલ જે હોય છે ને દરેક રાગ, પહેલાં તો મ્યુઝિક હિન્દુસ્તાની સંગીત છે એની અંદર અલગ અલગ રાગ હોય,
એ રાગના નામ પણ અલગ અલગ હોય છે. જેમ કે આપણે કેમ અત્યારે સોશિયલ સાયન્સ કરીએ છીએ, તો એ સોશિયલ સાયન્સની અંદર અલગ અલગ બધા ચેપ્ટરો આપણને આપેલા હોય, તેમાં ઇતિહાસના ચેપ્ટરો અલગ હોય, નાગરિક શાસ્ત્રના ચેપ્ટરો પણ અલગ હોય અને ભૂગોળના ચેપ્ટર પણ અલગ હોય. તો એવી રીતે મ્યુઝિકની અંદર અલગ અલગ રાગ હોય છે, જેમ આપણે ચેપ્ટર હોય એવી રીતે મ્યુઝિકની અંદર રાગ હોય છે. અને એ દરેક રાગને, રાગ એટલે એવું એક નિયમ હોય છે, એમનું એક બંધારણ હોય છે, એ પ્રમાણે જ આપણે એમના ગીત છે ગાવાના હોય છે. તો એ રાગની અંદર છોટા ખ્યાલ અને બડા ખ્યાલ હોય છે. તો બડા ખ્યાલ છે એ હંમેશા વિલંબિત લયમાં ગાવામાં આવે છે, અને છોટા ખ્યાલ છે દ્રુત લયમાં એટલે કે એકતાલમાં ગાવામાં આવે છે. બડા ખ્યાલ હોય એ વિલંબિત એકતાલની સાથે ગવાતો હોય છે, અને છોટા ખ્યાલ છે એકતાલમાં ગવાતો હોય છે. તો જે અમીર ખુસરો છે આ ધ્રુપદ ગાયનની બદલે ખયાલ પદ્ધતિ છે દાખલ કરે છે. દેવગીરીના સારંગ દેવે સંગીત રત્નાકર અને ગુજરાતમાં હરિપાલ દેવે સંગીત સુધાકર નામના ગ્રંથો લખ્યા હતા. મ્યુઝિકની અંદર બે મુખ્ય ગ્રંથો, સંગીત રત્નાકર કે જેની રચના સારંગ દેવે કરી, અને બીજું સંગીત સુધાકર એની રચના છે હરિપાલ દેવે કરી હતી. અકબરના સમયના જે તાનસેન છે એ શાસ્ત્રીય જ્ઞાન સાથે સંકળાયેલા સૌથી મહાન કલાકાર હતા. તાનસેનનું નામ લગભગ દરેકે સાંભળેલું જ હશે. અકબરના દરબારની અંદર એણે 9 રત્નો રાખેલા હતા. એ 9 રત્નોમાંનું એક રત્ન એટલે તાનસેન છે એને ગણવામાં આવતું હતું. તાનસેન છે સૌથી પ્રખર સંગીતજ્ઞ હતા. તો આ થઈ સંગીતની વાત કે મધ્યયુગની અંદર સંગીતની સ્થિતિ કેવી હતી. હવે આપણે જોવાનું છે કે સાહિત્ય, એ સમયે છે સાહિત્ય કયા પ્રકારનું હતું, કેવું હતું. તો સાહિત્યની આપણે ચર્ચા કરીએ તો મધ્યયુગમાં ઘણા બધા સાહિત્યકારો છે એ જુદા જુદા વિષયોમાં ખેડાણ કરી અને નોંધપાત્ર ગ્રંથોનું સર્જન કર્યું છે. તેમાંથી કેટલાક ગ્રંથોની માહિતી આપણને આપેલી છે. સાહિત્ય એટલે તો કે કોઈ પણ ગ્રંથ લખેલો હોય, પછી એ વ્યાકરણનો હોય કે કોઈ પણ પ્રકારનો હોય એમ, તો એને આપણે સાહિત્ય કહીએ. તો એ સાહિત્ય છે એ ઘણા બધા સાહિત્યકારો છે એણે અલગ અલગ વિષયો ઉપર ખેડાણ કરીને એટલે કે રિસર્ચ કરીને એની બધી માહિતીઓ એકત્રિત કરી અને એક ગ્રંથની રચના કરી હતી. અને હવે એ જે ગ્રંથોની રચના કરી હતી ને એ ગ્રંથો ક્યાં ક્યાં છે એની આપણને થોડી ઘણી માહિતી આપણને આપેલી છે. તો એ આપણે જોઈએ કે કયા સાહિત્યકારે કયા ગ્રંથની રચના કરી. તો એમાં સૌથી પહેલું છે સિદ્ધહેમ શબ્દાનું શાસન, એમની રચના કરી હતી હેમચંદ્રાચાર્ય. સિદ્ધ હેમ શબ્દાનું શાસન આ ગ્રંથની અંદર જ એમના રચયિતાનું નામ આવી જાય છે હેમ. એમની રચના કરી હતી હેમચંદ્રાચાર્ય. હેમ ઉપરથી યાદ રાખવાનું કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન છે એની રચના હેમચંદ્રાચાર્યએ કરી હતી. ત્યારબાદ છે ગીત ગોવિંદમ. એમની રચના કરી છે જયદેવે. આપણે સાહિત્યની ચર્ચા કરી રહ્યા છીએ કે સાહિત્યની અંદર કયા ગ્રંથો કેણે લખેલા છે, એનું સર્જન કોણે કરેલું છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે સિદ્ધહેમ શબ્દાનું શાસન ગ્રંથ એમની રચના હેમચંદ્રાચાર્યએ કરી, ગીત ગોવિંદમ તો એમની રચના જયદેવે કરી. પછી હિતોપદેશ, તો એમની રચના નારાયણ. ત્યારબાદ સિદ્ધાંત શિરોમણિ. એમની રચના છે એ ભાસ્કરાચાર્યએ કરેલી છે.
આવી વસ્તુઓ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે કયા ગ્રંથની રચના કોણે કરી, કારણ કે આવી માહિતીઓ આપણને ઘણી જગ્યાએ ઉપયોગી થતી હોય છે. ત્યારબાદ પૃથ્વીરાજ રાસો. એમની રચના ચંદબરદાઈ. ત્યારબાદ તુગલકનામા. અને તારીખે દિલ્હી. એમની રચના અમીર ખુસરો દ્વારા કરવામાં આવી. એ પછી છે કિતાબુલ હિંદ રહેલા, એની રચના ઇબ્ન બતુતા. પછી કાંદડે પ્રબંધ, એ પદ્મનાભે, પદ્માવત છે એ મોહમ્મદ જાયસીએ એની રચના કરી હતી. ફરીથી એક વખત જોઈએ, તમારી બુકની અંદર પણ આ માહિતી આપેલી જ છે કે ગ્રંથ અને રચયિતા એમાં સૌથી પહેલા સિદ્ધહેમ શબ્દાનુશાસન એમની રચના હેમચંદ્રાચાર્યએ કરેલી છે. ગીત ગોવિંદમ એમની રચના જયદેવે કરી છે. હિતોપદેશ નારાયણે. સિદ્ધાંત શિરોમણી અને લીલાવતી એ ભાસ્કરાચાર્ય. પૃથ્વીરાજ રાસો, ચંદબરદાઈ, તુઘલકનામા અને તારીખે દિલ્હી અમીર ખુસરો. કિતાબુલ હિંદ રહેલા ઇબ્ન બતુતા. કાંદડે પ્રબંધ પદ્મનાભ અને પદ્માવત છે મોહમ્મદ જાયસીએ કરેલી છે. ત્યારબાદ આ આપણું સાહિત્ય છે એમની આપણે અહીંયા ચર્ચા કરી કે આપણું સાહિત્ય છે એ કોણે એની રચના કરેલી છે. ત્યારબાદ લોકનૃત્યો અને હસ્તકલા. આપણે લોકનૃત્યો અને હસ્તકલા વિશે જોઈએ તો ગુજરાત છે એની લોક સંસ્કૃતિ, લોકનૃત્યો તથા ભરત ગૂંથણ જેવી હસ્તકલા કારીગીરી માટે સમગ્ર વિશ્વમાં વિખ્યાત થયું છે. આપણા ગુજરાતની જે સંસ્કૃતિ છે, આપણા ગુજરાતના જે નૃત્યો છે, જેમ કે આપણા ગુજરાતના ગરબા, તો દેશ વિદેશમાં આપણા ગરબા છે ખૂબ જ ફેમસ છે અને લોકોને એ ખૂબ ગમે પણ છે. એટલે એ લોકો એ ગરબા કરવાની ટ્રાય પણ કરે છે અને કરતા હોય છે. એટલે આપણા જે ગરબા છે, ગુજરાતનું લોકનૃત્ય જેને કહી શકાય, એ વિશ્વ પ્રસિદ્ધ છે. ત્યારબાદ આપણી જે ભરત ગૂંથણની જે કળા છે, જેમ કે એટલે આપણું જે વર્ક છે, જેમ કે કચ્છી વર્ક છે, તો એ પણ દેશ વિદેશની અંદર એમની ખૂબ ડિમાન્ડ છે અને લોકોને ખૂબ પસંદ આવે છે. એટલે આપણી જે કલાઓ છે, આપણા જે નૃત્યો છે, એ દેશ વિદેશમાં બધાને પસંદ આવે છે. એમાં ભવાઈ અને નાટક જેવા પ્રકારનો પણ સમાવેશ થાય છે. ગુજરાતનું લોકનૃત્ય તો આપણે ગરબા તો કહી શકીએ, પરંતુ ભવાઈ અત્યારે એ બહુ ઓછા પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે, પરંતુ પહેલાં છે ભવાઈનું પ્રમાણ ખૂબ જ વધારે હતું કે એમાં બે કેરેક્ટર હોય, એક રંગલો હોય અને એક રંગલી હોય અને એક જોકર હોય છે. પછી થાળી વાજાઓ વગાડતા હોય છે અને એક આખું નાટકની જેમ એ લોકો ભજવતા હોય છે. ભવાઈ ભજવવું કહેવાય. તો એ ભવાઈ અત્યારે આપણને બહુ જોવા મળતી નથી, પરંતુ ભવાઈ છે આપણો એક લોક, આપણી જે લોક સંસ્કૃતિ છે એ આપણે એને કહી શકીએ અને નાટકનો પણ આપણે એમાં સમાવેશ કરી શકીએ. ભવાઈ લેખન અને ભજવવાનું શ્રેય અસાઈત ઠાકરને ફાળે જાય છે. અને ભવાઈ છે એ અસાઈત ઠાકર એમના ફાળે છે, આ એનો શ્રેય છે, જાય છે. ઝાલાવાડ વિસ્તારમાં પશુપાલકો એક વિશિષ્ટ પ્રકારનો રાસ રમે છે જેને હુડો કહેવામાં આવે છે. હુડો રાસ કહેવામાં આવે કે જે ઝાલાવાડ વિસ્તાર છે ત્યાં પશુપાલકો, એટલે કે જે ભરવાડ રબારીઓ કે જે લોકો પશુપાલનનો વ્યવસાય કરતા હોય ને, તે આ રાસ કરતા હોય છે હુડો રાસ. તરણેતરના મેળામાં હુડો રાસને જોવા દેશ વિદેશના લોકો છે ગુજરાતમાં આવે છે. એટલે આપણો જ્યાં હુડો રાસ છે એ પણ ખૂબ જ ફેમસ છે. ગુજરાતમાં નવરાત્રિ ગરબા ઉત્સવ છે ખૂબ જ મહત્ત્વના છે.
અને ગરબી ઉપરથી ઉતરે આવેલ ગરબો શક્તિની આરાધના અને સ્તુતિ સાથે સંકળાયેલો છે. દયારામના સમયથી ગરબીનો ખૂબ વિકાસ થયો અને ગરબીનો વિકાસ કરનાર તો કે દયારામ. ગરબી ઉપરથી પછી ગરબો બનાવવામાં આવેલો. ગરબો એટલે શું? તો કે માતાજીની આરાધના કરતું એક ગીત છે, કઈ જેને કહી શકાય કે માતાજીની સ્તુતિ, માતાજીની આરાધના કરીએ એને આપણે ગરબો કહીએ છીએ. સ્ત્રીઓ અને પુરુષો બંને નવરાત્રીમાં ગરબા, ગરબી અને રાસ દ્વારા ઉત્સવ ઉજવે છે. ગુજરાતના પહેરવેશમાં અનેકવિધ વિશેષતાઓ જોવા મળે છે. આપણા ગુજરાતની અંદર એવું નથી કે એક જ ટાઈપનો પોશાક છે, દરેક લોકો પહેરે છે. એમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. એમાં કચ્છનું ભરતકામ, મોતીકામ, પછી પાટણના પટોળા. અત્યારે પહેલા પટોળાની ફેશન થોડી ઓછી થઈ ગયેલી હતી, પરંતુ બહેનોને વધારે ખ્યાલ હશે કે પટોળું, જો તમને લોકોને બુકની અંદર એમનું ચિત્ર પણ આપેલું છે કે પટોળું છે કેવી પ્રિન્ટની. પટોળું એટલે એક સાડી, સાડીનો એક પ્રકાર છે પટોળું. એ પાટણના પટોળા ખૂબ જ વખણાય છે અને એનું એક ગીત પણ હતું કે છેલ્લા જીરે મારી માટે પાટણથી પટોળું લાવજો. કદાચ કોઈ સાંભળેલું હોય કે ન પણ સાંભળેલું હોય, એટલે એના ઉપર એક ગુજરાતી ગીત પણ બનેલું હતું. તો પાટણનું પટોળું છે એ ખૂબ જ પહેલાના સમયથી વખણાતું આવેલું છે અને હજી પણ એમની ડિમાન્ડ છે એ એટલી જ છે. તો પાટણનું જે પટોળું છે એમની અત્યારે પણ પાછી એમનો ટ્રેન્ડ છે ખૂબ જ વધી રહ્યો છે. અને કેવી પ્રિન્ટમાં હોય એ સાડી, પટોળું એટલે સાડી, એ સાડી કઈ પ્રિન્ટમાં હોય, એના ઉપર કઈ ટાઈપનું વર્ક કરેલું, કેવું છાપ કરેલી હોય છે એ આપણને ચિત્રમાં પણ તમે જોઈ શકો છો. જામનગર અને જેતપુરની બાંધણી પણ વિશ્વવિખ્યાત થઈ છે. જામનગરની બાંધણી કે બાંધણીના ડ્રેસ, બાંધણીની સાડીઓ એ પણ દેશ વિદેશની અંદર છે એક્સપોર્ટ થતી હોય છે. અને જેતપુરનું નામ પણ બાંધણીની અંદર સંકળાયેલું છે. એટલે જામનગર અને જેતપુરની બાંધણી, પાટણના પટોળાઓ, કચ્છનું જે ભરતકામ છે, આ બધી ગુજરાતની વિશેષતાઓ કહી શકાય. કચ્છના બન્ની અને ખદીર વિસ્તારમાં કચ્છી સ્ત્રીઓ દ્વારા તૈયાર થયેલ ભરત ગૂંથણની વિશ્વભરમાં માંગ વધી રહી છે. એ જ રીતે પાટણમાં છેક 11મી-12મી સદીથી વિશિષ્ટ વણાટકામ સાથે સંકળાયેલ પટોળા પણ વિશ્વવિખ્યાત થયા છે. અને પટોળા છે એ એવી રીતે જ વણવામાં આવે છે, એવી રીતે જ બનાવવામાં આવે છે, એક એક તાર વણીને. એના ઉપર અલગથી કોઈ પ્રિન્ટ કે એવું કરવામાં આવતું નથી કે કોઈ વર્ક પણ કરવામાં આવતું નથી, પણ એ બનાવવામાં જ એ રીતે આવે છે. તો આ આપણી થઈ ગુજરાતની વાત, કે એમના જે લોકનૃત્યો અને હસ્તકલાઓ છે એ આપણે ચર્ચા કરી. હવે જોઈએ આપણે શહેરીકરણ. તો શહેરીકરણ એટલે શું? સૌથી પહેલાં તો આપણે એ જોઈએ કે શહેરીકરણ શું. તો આ ચેપ્ટરની અંદર પણ આપણને મુદ્દો આપેલો જ છે કે શહેરો, મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો, આપણે એમના વિશે જોવાનું છે. તો શહેરીકરણ જોઈએ તો કે આ સમય શહેરોના પુનઃ ઉત્થાન અને વિકાસનો હતો. જે મધ્યયુગનો જે સમય હતો એ શહેરોને ફરીથી ઊભું થવા માટે અને શહેરોના જે વિકાસ છે એના માટેનો સમય હતો. ગુપ્તકાળના શહેરોની જગ્યાએ નવીન શહેરોનો ઉદય થયો. મધ્યયુગની અંદર ઘણા બધા નવા શહેરોનો પણ ઉદય થાય છે. રાજપૂત યુગની રાજધાનીઓ મોટે ભાગે શહેરોમાં પલટાતી ગઈ અને જે રાજપૂત યુગો હતા એમની જે રાજધાનીઓ છે મોટા ભાગે શહેરોમાં બનતી ગઈ. ગુજરાતમાં અણહિલવલ, પાટણ, ચાંપાનેર, અમદાવાદ, સુરત, ખંભાતનો પણ એમાં સવિશેષ વિકાસ છે થયો. શહેરીકરણનું ચરમ બિંદુ આપણને દિલ્હીમાં જોવા મળે છે. રાજપૂત કાળથી મુઘલમાં વિકસતું ગયું જહાંગીર અને શાહજહાંના સમય દરમિયાન દિલ્હી રાજધાની અને વેપાર વાણિજ્યનું મોટું મથક હતું. જહાંગીર અને શાહજહાંનો જે સમય છે એ દરમિયાન દિલ્હી છે એની રાજધાની હતી અને વેપાર વાણિજ્યનું સૌથી મોટું મથક હતું. શાહજહાંએ લાલ કિલ્લાની રચના કરી અને એને વિશાળ બનાવ્યું હતું. આ સમયના લાહોર, જોનપુર અને ઢાકા વેપારી માર્ગ પર આવતા હોવાથી તેનો શહેરો તરીકે વિકાસ થયો. લાહોર, જોનપુર અને ઢાકા એનો પહેલા શહેરો તરીકે વિકાસ થયેલો હતો નહીં, પરંતુ વેપારી માર્ગ ઉપર આવતા હોવાથી એમનો પણ વિકાસ પછી કરવામાં આવ્યો. અને શીખ ધર્મને કારણે અમૃતસર પણ અગત્યનું શહેરી કેન્દ્ર હતું. દક્ષિણ ભારતમાં દેવગીરી ઉત્તર અને દક્ષિણને જોડતું સમૃદ્ધ શહેરી કેન્દ્ર હતું
मराठा साम्राज्य में पुणे, सतारा, ग्वालियर अने वडोदरा जेवा शहरों नो विकास थयो। तो यूरोपियन कंपनीओना आगमन ने कारणे दीव, दमण, गोवा, मुंबई, मद्रास, पुंडीचेरी, कोची, चंद्रनगर अने सूरत ने शहरी केन्द्रों तरीके विशिष्ट विकास थयो हतो के ज्यारे यूरोपियन कंपनीओ छे भारत में आवे छे वेपार करवा माटे तो ए बंदर ऊपर ज उतरती हती अने त्याज छे पोते कोठीओ स्थापती अने पछी त्यांथी वेपार छे करती हती एटले एना कारणे जे दीव, दमण અને મદ્રાસ, પોંડિચેરી, ગોવા, મુંબઈ આ બધાનો વિકાસ છે થાય છે। વિજયનગરની રાજધાની હમ્પી હતું અને હમ્પીમાં આવેલા વિદેશી મુસાફરોએ હમ્પીના વિશિષ્ટ હુનર ઉદ્યોગની માહિતી આપી છે। વિજયનગરથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓ છે યુરોપ સુધી જતી હતી। આ બધી જ વસ્તુઓ છે ક્યાંથી જતી હતી? વિજયનગરથી। હમ્પીમાંથી ત્રણ પ્રકારના સુવર્ણ સિક્કાઓ મળી આવેલા છે જે દર્શાવે છે કે હમ્પી હુનર કલાનું અને વેપાર વાણિજ્યનું મોટું કેન્દ્ર હતું। ગુજરાતના ભરૂચ અને ખંભાત બંદર પછી ખાસ કરીને 16મી સદીમાં સુરત છે એ ભારતનું મહત્વનું વેપારિક કેન્દ્ર હતું। ગુજરાતની અંદરના મુખ્ય બંદરો કહી શકીએ તો ભરૂચ અને ખંભાત, તો એ પછી ભાવનગર બંદરનો પણ વિકાસ થાય છે। વીરજી વોરા અને ગોપી મલ્લિક જેવા વિશ્વવિખ્યાત સોદાગરો સુરતમાં રહેતા હતા અને સુરતમાં 17મી સદીમાં મશલિન, સુતરાઉ કાપડ અને જહાજ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા હતા। એટલે ભરૂચ અને ખંભાત પછી સુરત છે એ પણ ભારતનું મોટું વેપારી કેન્દ્ર બને છે। જરી ભરત કાપડનો વિશ્વભરમાં સૌથી મોટો વેપાર સુરતથી થતો હતો। સુરત છે એક આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી ભારતીય અને યુરોપીય વેપારીઓને અનેક વેપારી સંસ્થાનો અહીં જોવા મળ્યા હતા। સુરતમાં મરી મસાલા, સુતરાઉ અને રેશમી કાપડ તથા ગળીના મોટા ગોદામો પણ હતા। સુરત છે ખૂબ જ સમૃદ્ધ શહેર હતું અને આજે પણ છે। સુરતમાં ચાલતા ઉદ્યોગ ધંધાને કારણે અને વિદેશ વેપારને પરિણામે આનુષંગિક હુનર ઉદ્યોગો જેમ કે ગોદામો, પેકિંગ, વહાણ બાંધવાના ઉદ્યોગો, નિવાસની વ્યવસ્થા, વણાટકામ, છાપ કલા, ધાતુ કલાનો પણ વ્યાપક વિકાસ થયો હતો। તો આ આપણું ચેપ્ટર 4 અહીંયા પૂરું થાય છે। ચેપ્ટર 4ની અંદર આપણે ભારતના સ્થાપત્યો, ગુજરાતના સ્થાપત્યો, મધ્યયુગ દરમિયાન ચિત્રકલા, મધ્યયુગ દરમિયાન જે સંગીત છે, લોકનૃત્યો અને હસ્તકલા અને શહેરીકરણ વિશે પણ આપણે જોયું કે મધ્યયુગીન સમયમાં આ બધા જ મુદ્દાઓ જેને કહી શકાય કે મધ્યયુગ દરમિયાન સ્થાપત્યો, શહેરો, વેપારો અને કારીગરો, લોકનૃત્યો આ બધું છે મધ્યયુગ દરમિયાન એની સ્થિતિ કેવી હતી એ આખો ચિતાર આપણને આ પ્રકરણની અંદર આપવામાં આવેલો છે। તો આપણું આ ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે અને હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક અને નવા ચેપ્ટરની સાથે। તો અત્યાર માટે આપણે આટલું જ રાખીએ।